स्टूडेंट्स कंटिन्यू चाली रहेला वीडियो नी अंदर घणा दिवसों पछी आपणे मळ्या अभ्यासक्रममां पण आपणे घणा बधा पाछळ छीए पण प्रयत्न करीशुं के समग्र अभ्यासक्रमने आपणे आ वीडियो नी अंदर आवरी लईए। आजे आ वीडियो नी अंदर आपणे धोरण 7 नो यूनिट 2 जेनी एक्टिविटी 3 7-8-1 બ્લોક જે આપણો મેઇન યુનિટ છે એના વિશેની ચર્ચા કરવાની છે। દરેક બાળકોએ પોતાનો યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 3 છે એ સામે રાખવાની છે। જોઈએ આપણો મેઇન યુનિટ એકમનું નામ આપણે ફરી પાછું જોઈ લઈએ 7-8-1 બ્લોક। બ્લો એટલે ઘા, એક ઘામાં 7, આવું કંઈક આપણા એકમનું નામ છે। વન્સ अपॉन अ टाइम देयर वॉज अ यंग बॉय नेम्ड गोपाल, एक गोपाल नामनो युवान छोकरो हतो। ही लाइक जलेबीज वेरी मच, तेने जलेबी खूबज भावती। वन डे एक दिवस ही बॉट सम फ्रेश जलेबी, भूतकाळ छे, एक दिवस तेमणे ताजी जलेबी खरीदी। ही पुट धेम इन अ डिश, તેણે તે જલેબીને એક ડીશમાં મૂકી। આફ્ટર અ વાઇલ થોડા સમય પછી, હી સો ફ્લાઈસ બઝિંગ ઓવર ધ જલેબી, થોડા સમય પછી તેણે ફ્લાઈસ એટલે માખીઓને ઓવર ધ જલેબી જલેબીની ઉપર બઝિંગ એટલે ગણગણતી જોઈ। બઝિંગ એ માખીઓનો અવાજ છે ગણગણો, એટલે થોડા સમય પછી એણે જોયું તો આ જલેબી ઉપર માખીઓ છે એ ગણગણતી હતી। ગો અવે ડર્ટી ફ્લાઈસ, હી શાઉટેડ, તેણે બૂમ પાડી કે જતી રહો ગંદી માખીઓ। બટ ધે ડીડન્ટ, પણ તેઓ એટલે માખીઓ ઉડી નહીં। હી કિલ્ડ 7 ફ્લાઈસ એટ વન બ્લો, તેણે એક ઘામાં 7 ફ્લાઈસ માખીઓને કિલ્ડ, કિલ એટલે મારવું, મારી નાખી। હી સેડ ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે તેની જાત, તેણે તેની જાતને કીધું એટલે કે મનમાં, ગોપાલ છે એ મનમાં બોલ્યો, વાવ 7-8-1 બ્લો, વાહ એક ઘામાં 7, આઈ એમ વેરી બ્રેવ, હું તો ખૂબ જ બહાદુર છું। હી મેડ અ બિગ બેલ્ટ, મેડ એટલે બનાવ્યો, બિગ બેલ્ટ એટલે એને મોટો પટ્ટો છે એ બનાવ્યો। હી રોટ, તેણે એમાં લખ્યું એ પટ્ટા ઉપર 7-8-1 બ્લો, એક ઘામાં 7 અને તેની ઉપર એટલે જે મોટો બેલ્ટ બનાવ્યો એની અંદર એને લખાયું 7-8-1 બ્લો, એક ઘામાં 7। ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, હર્ડ એ પણ હિયરનું ભૂતકાળ છે, હિયર એટલે સાંભળવું અને હર્ડ એટલે સાંભળ્યું। રાજાએ આ ગોપાલ વિશે સાંભળ્યું કે ભાઈ કોઈ એવો આપણા રાજ્યની અંદર કોઈ એવો ગોપાલ નામનો છોકરો છે કે જેણે એક કામાં 7 ને માર્યા। હી કોલ્ડ હિમ એન્ડ સે, તેણે તેમને બોલાવ્યો ગોપાલે રાજ દરબારમાં, એને સે અને કહ્યું, ગોપાલ યુ આર બ્રેવ બોય, તું બહાદુર છોકરો છે। ડીડ યુ રિયલી કિલ 7-8-1 બ્લો, તે ખરેખર એક ઘામાં 7 ને માર્યા। ગોપાલ સે યસ યોર મેજેસ્ટી, મેજેસ્ટી છે એ રાજા માટે વપરાયેલો શબ્દ છે, એ કે હા રાજન મેં એક ખામાં 7 ને માર્યા। અત્યાર સુધી છે એ રાજાને ચોખવટ નથી થઈ કે એક ખામાં 7 શું માર્યું। આઈ ડીડ એટલે કે હા, ધ કિંગ સે રાજાએ કહ્યું, યુ નો તું જાણે છે, ધેર આર ટુ ક્રૂલ જાયન્ટ, ક્રૂલ એટલે ખાતકી અને જાયન્ટ એટલે રાક્ષસ, તું જાણે છે બે ખાતકી રાક્ષસો ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે। ધે ટ્રબલ પીપલ, તેઓ એટલે જે બે ઘાતકી રાક્ષસો છે એ ટ્રબલ એટલે હેરાન કરવું, પરેશાન કરવું, પીપલ એટલે લોકો, તે લોકોને હેરાન પરેશાન કરે છે। ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, કોઈ એવું નથી કે અત્યાર સુધીમાં કે તેને પકડી કે તેને મારી શકે એવું હજી સુધી રાજ્યમાં કોઈ છે નહીં। ગોપાલ આસ્ક, ગોપાલે કહ્યું, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, બિફોર એટલે પહેલાં, આની પહેલાં એને પકડવાની કોઈએ કોશિશ કરી। ધ કિંગ રિપ્લાય, રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાય,
हाँ घना लोकोए प्रयत्न कर्यो बट they failed પણ તેઓ ફેલ એટલે નિષ્ફળ જવું આપણે નાપાસ થવું કહીએ એટલે નિષ્ફળ જવું ટૂંકમાં અત્યાર સુધી કોઈ છે એ આ રાક્ષસને પકડવામાં સફળ ગયો નથી યુ આર બ્રેવ રાજા કે તું તો બહાદુર છો યુ કિલ સેવન એટ અ ટાઈમ કે તો એક સમયે સાતને મારી નાખા ધ જાયન્ટ આર ઓનલી ટુ અને રાક્ષસ તો ખાલી બે જ છે કિલ ધેમ તેઓને તું મારી નાખ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ રીચ રિવોર્ડ એટલે મોટું ઇનામ તું એને મારી ને હું તને મોટું ઇનામ આપીશ ગોપાલ ન્યુ નોનું ભૂતકાળ ન્યુ ગોપાલ જાણતો હતો હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધેમ એબલ એટલે સક્ષમ હોવું અહીંયા છે નોટ એબલ ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવામાં કે મારવા માટે તે સક્ષમ નથી કારણ કે ગોપાલ જાણતો હતો કે એને એક ગામાં સાતને તો માર્યા પણ સાત છે કોઈ વ્યક્તિ નહીં પણ સાત છે માખીઓ હતી એટલે એને ખબર હતી કે હું આ કામ કરવા માટે સક્ષમ છું નહીં બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ પણ ગોપાલ પાસેથી લોકોને અને રાજાને મોટી આશા હતી કે ભાઈ ગોપાલ જ હવે એક છોકરો છે કે જે આખા રાજ્યને રાજ્યના તમામ લોકોને આ ખાતકી રાક્ષસોથી બચાવી શકે છે હી થોટ ફોર લોંગ ટાઈમ થોટ એટલે વિચાર્યું તેને લાંબો સમય છે એ વિચાર્યું ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ સર્ચ એટલે શોધવા પછી તે રાક્ષસોને શોધવા માટે નીકળી ગયો બહાર હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર તેને અહીં ને ત્યાં ભટકો વંડર એટલે ભટકવું અથવા રખડવું તે રાક્ષસોને પકડવા માટે રખડો ભટકો હી રોમ્ડ રોમ એટલે પણ રખડવું અથવા ભટકવું એક જ શબ્દ રખડવું ને ભટકવું એના બે ઇંગ્લિશના શબ્દો તમને અહીં આપ્યા એક વંડર અને બીજું રોમ હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીઝ બટ હી ફેલ માઉન્ટેન એટલે પર્વત અને વેલી એટલે ખીણ ગોપાલે પર્વતો અને ખીણોમાં ભટકો પણ ક્યાંય તેને સફળતા મળી નહીં એટલે ક્યાંય તેને રાક્ષસો છે એ મળ્યા નહીં આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ થોડા દિવસ પછી થ્રુ એટલે પસાર થવું તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો હી સો ધ જાયન્ટ ધેર ત્યાં તેમણે આ રાક્ષસોને જોયા ધે વેર અંડર અ ટ્રી તેઓ રાક્ષસો છે જંગલમાં હતા પણ જંગલમાં ક્યાં હતા અંડર અ ટ્રી ઝાડની નીચે હતા ગોપાલ વો સ્કેર્ડ એટલે ડરી જવું ભયભીત થવું રાક્ષસોને અચાનક જોઈ અને ગોપાલ છે એ ડરી ગયો હી સેડ ટુ હિમસેલ્ફ એ મનમાં બોલો તેને જાતને કીધું મનમાં બોલો ઓ ધ જાયન્ટ આર રિયલી હ્યુઝ એટલે વિશાળ કદાળ ઓ રાક્ષસો તો ખરેખર ખૂબ વિશાળ ખૂબ મોટા ખૂબ કદાવર છે ધે લુક ક્રૂલ ટુ ક્રૂલ એટલે ઘાતકી તેઓ કદાવર તો છે પણ સાથે ઘાતકી પણ છે ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ આ કામ તો એ કે બહુ અઘરું છે આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ હું તેની સાથે ફાઇટ એટલે લડી શકીશ નહીં હી થોટ ફોર અ વાઇલ થોડા સમય વિચાર્યા બાદ આઈ વિલ ટ્રાય ગોપાલ કે ચાલો હું પ્રયત્ન તો કરું હું પ્રયત્ન કરીશ ભવિષ્યકાળ છે એ હું પ્રયત્ન કરીશ હી સેડ ટુ હિમસેલ્ફ તેની તેને જાતને કીધું કે કઈ વાંધો નહીં હું પ્રયત્ન તો કરીશ જ હી થ્રુ સમ સ્ટોન એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી તેણે રાક્ષસો તરફ સ્ટોન એટલે પથ્થર છે એ ફેંકા અને હિડ એટલે સંતાડી દેવો એને પોતાની જાતને બિહાઇન્ડ અ ટ્રી ઝાડની પાછળ છે એ સંતાડી દેવો બંને રાક્ષસ સૂતા હતા એટલે ગોપાલ એને કોઈ પથ્થર ફેંકો અને પછી એ સંતાઈ ગયો વન જાયન્ટ ગોટક એક રાક્ષસ છે સૂતો તો એમાં જાયગોટ ઊભો થયો એન્ડ આસ્ક ધ અધર અને અધર એટલે બીજો રાક્ષસ તો એને કીધું ડીડ યુ થ્રો સ્ટોન એટ મી તેવું મારી ઉપર પથ્થર ફેંકા ધ અધર રિપ્લાય તો બીજાએ કીધું નો આઈ ડીડન્ટ ના મેં ફેંકો નથી યુ ડીડ ઇટ તે મારી ઉપર પથ્થર ફેંકો હી શાઉટેડ બૂમ પાડીને બોલ્યો એટલે તું શું મને પૂછે છે કે તે મારી ઉપર પથ્થર ફેંકો
Why did you throw stone at me? શા માટે તમારી ઉપર પથ્થર છે ફેંકો એમ બીજો રાક્ષસ કહે છે. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, તો પાછો પહેલો રાક્ષસ કે આઈ ડીડ નો એનીથિંગ, કે મેં કાંઈ કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન એટ મી, તે મારી ઉપર પથ્થર ફેંકા. ટૂંકમાં ગોપાલ છે સંતાઈ ગયો, એટલે એક રાક્ષસ છે એને એમ કે બીજા રાક્ષસે પથ્થર ફેંકો અને બીજાને એમ કે પહેલાં પથ્થર ફેંકો. ધે બિગેન ટુ ફાઇટ, અને ધીમે ધીમે છે એ બંને રાક્ષસો વચ્ચે લડાઈ છે એ શરૂ થઈ. ધે ફોટ ફિયર્સલી એટલે ઉગ્રતાથી, એન્ડ કિલ્ડ ઈચ અધર, ફાઇટનો ભૂતકાળ ફોટ. તેઓ બંને રાક્ષસો વચ્ચે છે એ ખૂબ ઉગ્રતાથી લડાઈ છે એ થઈ, અને કિલ્ડ એટલે મારી નાખવું ઈચ અધર એકબીજાને, એક રાક્ષસે બીજાને, બીજો રાક્ષસ પહેલાંને, એ બે રાક્ષસો છે એ લડ્યા એટલે એકબીજાને તેઓએ મારી નાખ્યા. ગોપાલે છે ટૂંકમાં બુદ્ધિનો ઉપયોગ કર્યો. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એકમ અહીંયા આપણો પૂરો થાય છે. નીચે આપણે અહીંયા ચાર પ્રશ્નો આપેલા છે, અત્યારે આપણે ખાલી જે વૈકલ્પિક પ્રશ્નો છે, જે ત્રણ પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. જોઈએ, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ, ગોપાલને છે કઈ વસ્તુ છે ભાવતી હતી. ઓપ્શન એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી, કે ડી અડદિયો. તો આપણે પહેલા જ પેરેગ્રાફની અંદર જોયું હતું કે ગોપાલને છે એ જલેબી ખૂબ જ ભાવતી હતી, એટલે જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વીચ ઇન્સેક્ટ એટલે જંતુ, ક્યુ જંતુ વેર બઝિંગ ઓવર ધ જલેબી. બઝિંગ એટલે ગણગણવું, ક્યુ જંતુ છે જે જલેબી ઉપર ગણગણતું હતું. એન્ટ્સ, ફ્લાઈસ, મોસ્કિટોસ કે હની બીઝ. તો જોઈએ કે આખા પાઠની અંદર આપણે ફ્લાઈસનું વર્ણન છે એટલે માખી, ઓપ્શન બી. ત્રીજો ઓપ્શન છે, હુ કિલ્ડ ધ જાયન્ટ, રાક્ષસોને કોણે માર્યા. આ પ્રશ્નમાં બાળકો ખાસ ભૂલ ન કરતા, કારણ કે આપણને સીધું એવું થશે ગોપાલે માર્યા, પણ ગોપાલે છે માર્યા નહોતા, ગોપાલે ખાલી ટ્રીક અપનાવી હતી. તો જોઈએ ઓપ્શન, ધ કિંગ, બી ગોપાલ, સી અ લાયન, હે કિલ્ડ ઈચ અધર. આમાં ઓપ્શન ડી જવાબ આપશે, કારણ કે રાક્ષસો છે એ એકબીજા સાથે લડી અને મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી આગળ આપણે જોઈએ વાર્તા આધારિત, નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. તમને અહીંયા પાંચ વાક્યો આપેલા છે, આ પાંચે પાંચ વાક્યો છે, તમારા એકમને આધારિત પાંચ વાક્યો છે, પરંતુ એનો ક્રમ છે આડાવડો થઈ ગયો છે. આ ક્રમ છે આપણે યોગ્ય ક્રમમાં મૂકવાનો છે. જોઈએ આપણે પાંચે પાંચ વાક્યો, ધ કિંગ, આ બધા છે આપણે ભાષાંતર કરી લેશું, જેથી કરીને આપણને તરત જ છે વાર્તા મગજમાં બેસી જાય અને વાર્તા છે એ ઘટનાક્રમમાં ગોઠવાઈ જશે. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું. ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઈસ એટ વન બ્લો, ગોપાલે એક ઘામાં સાત માખીને માર્યું. ત્રીજું, ધ જાયન્ટ્સ ડાઈડ, રાક્ષસો છે એ મરી ગયા. ચોથું વાક્ય, ધ જાયન્ટ્સ ફોટ વિચ ઈચ અધર, રાક્ષસો છે એકબીજા સાથે લડ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, ગોપાલે રાક્ષસો તરફ થોડા પથ્થરો છે એ ફેંકા. આ સાથે સાત, આ પાંચે પાંચ વાક્યો છે એને આપણે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. આપણે અત્યારે જોઈએ તો સૌ પ્રથમ પહેલું છે બીજું વાક્ય આવશે કે ગોપાલે એક ઘામાં સાતને માર્યા, ગોપાલ કિલ સેવન ફ્લાઈસ એટ વન બ્લો, એટલે બીજા નંબરના ખાનામાં એક ક્રમ આપી દો. ત્યાર પછીનું વાક્ય આવશે કે ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિંગ ધ જાયન્ટ, જે પહેલા નંબરનું વાક્ય છે ત્યાં બીજો ક્રમ આવશે. પછી વાત છે ગોપાલને સાંભળી રાજાએ, એટલે રાજાએ ગોપાલને બોલાવ્યો અને કીધું કે ભાઈ તું એ રાક્ષસોને મારી નાખ. ત્યાર પછી છે પાંચમું વાક્ય છે, ત્રણ ક્રમ ઉપર આવશે. ગોપાલ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ, ગોપાલે જાયન્ટ તરફ પથ્થર છે એ ફેંકા. અને ત્યાર પછી ચોથું વાક્ય છે, ને એ ચોથું જ રહેશે, ધ જાયન્ટ સ્પોટ વિચ ઇથ અધર, પથ્થરો ફેંકા એટલે એકબીજા રાક્ષસો વચ્ચે લડાઈ થઈ. અને છેલ્લું વાક્ય છે, ત્રીજું છે, પાંચમું આવશે કે બે છે લડ્યા એટલે બંને રાક્ષસો છે એનું મૃત્યુ થયું. અહીંયા આપણે એક્ટિવિટી થ્રી છે મેન એકમ, એના પ્રશ્નો અને પછી છે એ ઘટનાક્રમ છે, આ વિશે છે એ ચર્ચા કરી. તમારે પાઠ્યપુસ્તકની અંદર આ જે ત્રણ વૈકલ્પિક પ્રશ્નો છે અને આ ઘટનાક્રમ અનુસાર વાક્યો છે એ તમારે લખી લેવાના છે. ત્યારબાદ આપણે
एक्टिविटी 5 વિશે છે ચર્ચા કરવાની છે જોઈએ આપણે સૂચના રીડ ધ સેન્ટેન્સ કેરફુલી વાક્યોને ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક વાંચો એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો અહીંયા તમને 5 વાક્યો આપેલા છે એમાં એક છે ઉદાહરણ છે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્નાર્થનું હકાર અને નકાર વાક્ય છે કઈ રીતે બને એ તમને ખાલી જગ્યા સ્વરૂપે આપેલું છે આપણે ઉદાહરણ છે હમણાં નહીં જોઈએ કારણ કે સીધું મેં અહીંયા 5 નંબરનું વાક્ય છે લીધું છે અને ત્યારબાદ છે આપણે બીજા નંબરનું વાક્ય જે ખાલી જગ્યા સ્વરૂપે છે એ જોયું છે 5 નંબરનું વાક્ય મેં એટલા માટે લીધું કે પ્રશ્નાર્થ વાક્ય છે કઈ રીતે બને એનો જવાબ હકારમાં કે નકારમાં કઈ રીતે આવે આવે એની તમને અહીંયા હું સમજ આપીશ वाक्य છે આપણે જોઈ લઈએ ધ કિંગ પ્રોમિસ્ડ અ રિચ રિવોર્ડ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે એક ખાસ કાળજી રાખી લેવાની છે અંગ્રેજી વાક્ય રચના પ્રમાણે કર્તા અને ત્યારબાદ ટુ બી નું રૂપ આવે અહીંયા પ્રશ્નાર્થ વાક્યની અંદર આ બે નો ક્રમ છે બદલાઈ જશે ટુ બી નું રૂપ છે પહેલા ક્રમ ઉપર આવી જશે અને કર્તા છે એ પ્રથમ ક્રમ ઉપર આવી જશે તો આ વાક્યની અંદર આપણે જોશું કે પહેલા છે ટુ બી નું રૂપ છે આપણે પ્રથમ ક્રમ ઉપર મૂકીશું તો આપણે જોતા ખ્યાલ આવશે કે ટુ બી નું રૂપ અહીંયા આપેલું છે નહીં અને ટુ બી ના રૂપ વગર પ્રશ્નાર્થ વાક્ય છે એ બને નહીં ટુ બી નું રૂપ એટલે આપણે ઉછીનું લેવા જવું પડશે ઉછીના છે ત્રણ વસ્તુ આપણને આપે છે સહાયકારક ક્રિયાપદ તરીકે જેને આપણે ઓળખીએ છીએ ડુ ડસ અને ડી ડી છે પહેલા લઈ લેવું કારણ કે ડી છે ત્યારે આવે જ્યારે વાક્ય છે ભૂતકાળમાં હોય સીધું આપણે જોઈ લેવાનું ક્રિયાપદ ક્રિયાપદ અહીંયા જોઈ શકો છો કે ભૂતકાળમાં છે એટલે અહીંયા ડીડ આવશે નહીતર પછી ડીડ નહીં અને ડુ અથવા ડઝ માંથી આપણે પસંદ કરે તો હવે આવશે ડી ડીડ છે આવી ગયું પછી સીધું છે પહેલેથી ચાલુ કરવાનું ડીડ ધ કિંગ હવે ક્રિયાપદ છે પ્રોમિસ્ડ અહીંયા ઈડી છે નીકળી જશે શા માટે કારણ કે અહીંયા છે એક વખત ભૂતકાળ આવી ગયું એટલે એક જ વાક્યની અંદર બે છે એ ભૂતકાળ ક્યારેય ભેગા થાય નહીં એટલે આ ઈડી છે એ નીકળી જશે અને છેલ્લે છે એ પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ કરતા ભૂલવું નહીં ત્યાર પછી છે કે આપણે જવાબ આપવાનો છે જવાબ છે એ યસમાં આવશે યસ હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર જે કર્તા ને ટુ બી નું રૂપ નું સ્થાન છે બદલાઈ હતું હકાર વાક્યની અંદર આ સ્થાન છે એ પાછું હતું એમનામ સીધું છે એ થઈ જશે આ ટુ બી નું રૂપ છે અને આ છે એ કર્તા છે કર્તા તમે ધ કિંગ ડીડ લખો તો પણ ચાલે અને ધ કિંગ ની જગ્યાએ તમે સર્વનામમાંથી પસંદ કરો તો પણ ચાલે આપણે સર્વનામમાંથી પસંદ કરીશું સર્વનામમાંથી આવશે હી યસ હી ડી આ કે છે પ્રશ્નાર્થ વાક્યનો હકાર જવાબ જો નકારમાં કદાચ જવાબ આવતો હોય તો યસ સોરી નો હી ડીડન્ટ બીજું વાક્ય છે આપણે જોઈ લઈએ એ ખાલી જગ્યા સ્વરૂપે છે ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર રાક્ષસોએ એકબીજાને મારી લીધા પ્રશ્નાર્થ વાક્ય છે આપણે અહીંયા ભાષાંતર કરવાની પણ કોઈ જરૂર નથી જોઈએ આપણે વાક્ય ખાલી જગ્યા ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર પ્રશ્નાર્થ વાક્ય પહેલા જ નંબર ઉપર ખાલી જગ્યા છે એટલે સીધી તમને અહીંયા લાઈક થઈ જાય કે અહીંયા ટુ બી નું રૂપ છે હવે ટુ બી નું રૂપ અહીંયા દેખાતું નથી એટલે આપણે ડુ ડઝ અને ડીડ નો સહારો લેવો પડે અહીંયા ભૂતકાળ છે એટલે આવશે ડીડ એટલે અહીંયા આપણે જવાબ મૂકી દેવાનો ડી બાકીના જે ખાલી જગ્યા સ્વરૂપે વાક્ય લખવાના છે એ તમારે જાતે લખવાના છે જે ન સમજાય તો ફોન તમે સહી કરી શકો છો ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્નાર્થ વાક્યની અંદર કર્તા અને ટુ બી ના રૂપનું સ્થાન છે બદલાઈ જાય ટુ બી નું રૂપ છે એ પ્રથમ ક્રમ ઉપર આવી જશે અને કર્તા છે એ બીજા નંબર ઉપર આવી જશે પરંતુ જ્યારે યસ અને નો માં જવાબ આપો ત્યારે જે આ બે વસ્તુ બદલાવેલી છે એ ફરી પાછી તમારે સિદ્ધિ કરવાની છે થેન્ક્સ